જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે આ ઇન્દ્ર મોદકની સામગ્રી જોઈએ. એની માટે આપણે પોપટી ચણા, મીંદો, બુરું ખાંડ, ઇલાયચી, કેસર, બરાસ, ઘી, કસ્તુરીને અંબરનું અત્તર, કેમ કે એ અવેલેબલ નથી રહેતા, અને જલ, આટલી વસ્તુથી આપણે આ સામગ્રી સિદ્ધ કરીશું. બીજું આમાં એક ઓપ્શનલ ગોળ પણ રાખીએ છીએ, જેને સાકરના પધરાવી હોય તો. સર્વપ્રથમ આપણે આવી રીતે પોપટી ચણાને ફોલી એના દાણા કાઢી લેશું. આવી રીતે અંદાજે મેં આવી રીતે પોણી કટોરી જેટલા લીલા ઝીંઝવા ચણા, જે ગુજરાતીમાં કહે છે, એ લીધા છે. ને હવે હું આને એક મિક્સરમાં નાખી અને ક્રશ કરી લઈશ. બહુ બારીક પેસ્ટ બનાવવાની જરૂરત નથી, અટકચરી પણ બનાવીએ તો પણ ચાલે. તો આવી રીતે મિક્સરમાં નાખી અને પહેલાં એને રિવાઇન્ડ મોડ પર એકવાર, અને પછી હું એકની સ્પીડ પર હું એને એકવાર કરી લઈશ, તો અટકચરા અને સુંદર આ થઈ જશે. ખાસ કરીને ઇન્દ્ર મોદકમાં કસ્તુરી અને અંબરનો જો ઉપયોગ થાય છે, જે હવે અવેલેબલ નથી, પણ એનું ઇત્તર શુદ્ધતાથી મળે તો આપણે એ પધરાવી, ન મળે તો ભગવદ ઈચ્છા જાણી, જે એવું અવેલેબલ હોય એ પધરાવીએ આપણે. તો આવી રીતે આને આપણે ચેક કરી લઈશું કે આ ક્રશ થઈ ગયું છે. આવી રીતે આપણે હજી એકવાર આને પીસી લઈએ તો ઓર સુંદર આ ક્રશ થઈ જશે. તો આપણે એને ફરીથી એકવાર હું લગાડી સેમ બેચ એવી જ રીતે હું એને ક્રશ કરી લઈશ. આ સામગ્રીમાં તેજારાનો પ્રયોગ થવાના કારણે આ ખાસ કરીને શીતકાળમાં વિશેષતાથી પ્રભુ આરોગ્ય છે. તો એક પ્રયાસ છે નાનકડો કે કેવી રીતે આ સામગ્રી આપણે બધા જોઈએ, અને સમય અનુસારે આ લુપ્ત થઈ રહી સામગ્રી છે, તો જો આપણે બધા ઘરે બનાવવા માંડશું તો બધા એના પ્રભુ આરોગશે ને સામગ્રી પણ એક સંરક્ષિત થઈ જશે. તો હવે આપણે આવી રીતે આ પેસ્ટ કાઢી લીધી છે. એક કટોરીની અંદર આપણે એને બાઉલની અંદર આપણે કાઢી લઈએ, તો જેથી આપણે આઈડિયા આવી જાય કે કેટલી છે આ, ને એના આસારે જ આપણે આમાં મેં આવી રીતે એક પેન ચાલુ કરી ને એકદમ ધીમા તાપ પર બે મોટા ચમચા જેટલું ઘી પહેલાં પધરાવ્યું. ઘી જેમ જોઈએ એમ એવી રીતે પધરાવશું આપણે. એકી સાથે બધું ઘી પધરાવવાનો આગ્રહ નહીં રાખીએ. અને હવે હું આ પેસ્ટ અને પેસ્ટથી થોડોક જ વધારે મેંદો લઉં છું. આમાં બે વસ્તુને સાથે આમાં પધરાવી અને ધીમા તાપ પર, ધીમાથી થોડુંક ફાસ્ટ પણ કરશો તો એ વાંધો નથી. મેંદાને જોયે તો એકવાર સરસ ચાળી લો, જેથી બારીકાઈ એમાં આવે, તો આનું ટેક્સચર એકદમ લીસું રહેશે. એને આવી રીતે ધીમા તાપ પર શેકવાનું છે. જો ઘી ધીરે ધીરે પધરાવીએ છીએ, એથી કરીને ઘી જેટલું એબ્ઝોર્બ થાય છે એટલું થઈ જવા દેવું. એના પછી જો જરૂરત લાગશે તો ફરીથી આપણે પધરાવીશું. તો આપણે ધીમા તાપ પર આવી જ રીતે એને હળવા હાથે શેકતા રહેવાનું છે એકદમ જ. ને આ સામગ્રી પણ બહુ જલ્દી અને ઝડપતાથી થઈ જાય છે, એટલો સમય લાગતો નથી. જેથી કરીને પણ આપણે આ થોડાક જ સમયમાં પણ આપણે આ બનાવી શકશું. જેવી જેવી રીતે શેકાશે, આપણે અંદાજો આવશે, એટલે આપણે એવી રીતે એક એક બે બે ચમચી કરીને ઘી પધરાવશું. તો જેમ જરૂરત હોય એવી જ રીતે આનો ઘી આવે. ઘી ખાલી આને મેંદાને શેકવા અને જે ચણા છે એને સોતાડવા જેટલું જ લેવાનું છે, એ છે કાચું પણ ન લાગે બસ. કેમ કે આ સામગ્રીનો રંગ મેઇનલી ગ્રીન હોય છે, તો એને ગ્રીન ટેક્સચર મેન્ટેન રહે એટલે આપણે એવી રીતે એને કાળજીપૂર્વક શેકવાનો છે. તમે જોશો તો આ જેમ જેમ આપણે ઘી પધરાવશું અને જેમ જેમ શેકાશે, આપોઆપ આમાંથી ઘી એ છોડવા માંડશે. તો ઘી જેમ જેમ છૂટશે તો આપણે આઈડિયા આવી જશે કે ભાઈ હવે આમાં આપણે ઘીની જરૂરત પડશે, તેમ આપણે બીજું પધરાવશું. તો હવે આપણે જોશો તો થોડુંક આવી રીતનું એનું ફોર્મેશન આવવા માંડ્યું છે. અને હવે અગર જો આપણે જરૂરત લાગશે, આપણે એને આવી રીતે બે પાર્ટમાં અલગ કરી દઈએ છીએ. બે પાર્ટમાં અલગ એટલે એકમાં મેં આમાં ગોળ પધરાવ્યો છે, એકમાં મેં આમાં બુરું પધરાવી છે. આવી રીતે થોડું શું જલ, એકદમ નહીં જેવું જલ, એને આપણે બાંધી લેવાનો છે લોટને આને.
આપણે જેવી રીતે અડદિયાનો શેપ આપીએ એવો શેપનો આકાર કરવાનો છે. પણ એની પહેલાં આપણે સરસતાથી મસળી અને એને બાંધી, જેથી બધું ઘી હોય અંદરનું એ છૂટી અને એકરસ થઈ જાય. ગોળનો ઉપયોગ એટલે કર્યો છે કે જો કોઈકને પ્રભુ પછવાડે સાકરની અનુકૂળતા ન રહેતી હોય તો ગોળથી પણ આ સામગ્રી બહુ સુંદર સિદ્ધ થાય છે. એકવાર જરૂરતાથી સિદ્ધ કરજો. પ્રભુને તો આપણે મિશ્રી અને મીઠી જ વસ્તુનો આગ્રહ રાખીએ, પણ ઘણીવાર એવું થતું હોય છે કે એ પ્રભુ પછવાડે એનો કોઈ પણ પ્રકારે વિનિયોગ થતો નથી અને એના કારણે ઘણા બધાના ત્યાં સામગ્રીઓ થવાના બંધ થઈ ગયા. તો ભલે એકવાર માટે ગોળથી પણ થાય, ઘર જ છે આપણું, પ્રભુ છે તો આપણા જ છે, તે પણ આરોગ્ય. તો જો આપણે આવી રીતે એને અળદિયાની જેમ શેપ પહેલાં લઈ લેવાનો છે અને હલકો સો ઉપરથી એને દબાવીને ખાડો કરવાનો, જેમાં આપણે કેસર પધરાવીશું. તો આવી રીતે આને ઇન્દ્રમોદકની સામગ્રી કહેવાય છે. આવે હલકો સો એમાં ખાડો પાડી લેવાનો છે આપણે. તો આવી જ રીતે જેવી રીતે આપણે આને કર્યું, આનું પરફેક્ટ શેપ બધી બાજુથી જો તમને બતાડી દઉં. આવી રીતે જો આ તમને હું આગળથી ને સાઈડ બે બાજુથી તમને બતાડી દઉં. આવી રીતે આપણે આ સામગ્રી થઈ. આવી જ રીતે બધા જ નંગો વાળી લેશું આપણે આમાં, અને નંગ વાળ્યા પછી આપણે આવી રીતે કેસરને ઘોંટી, ગુલાબજલ અને કેસર બે વસ્તુ આમાં મેં યુઝ કર્યું છે ને કરવા. આ ગોળના છે, આ સાકરના છે. આવી જ રીતે આપણે આમાં એક હજી એક પ્રકાર છે કે જો ચાસણી બનાવીને કરો તો એમ પણ થઈ શકે છે. મૂળ રીત તો એની ચાસણી બનાવીને છે, પણ જો તમે આવી રીતે કરશો તો પણ કોઈ સ્વાદમાં અંતર પડતો નથી, સેમ જ થાય છે. આમાં પણ આપણે ખડી સાકરનો જ બુરું વાપરીએ છીએ, જેથી કરીને એ પણ સ્વાદ એનો સુંદર રહે અને પ્રભુ લાયક રહે. આવી રીતે આપણે આ ઇન્દ્રમોદક જોઈ જો કલર. આમાં તમને એમ લાગે કે આમાં બરાબર નથી રંગ આવી રહ્યો, તો હલકું શું બોરું ઉપર નહીં જેવું પધરાવીને કેસર કરશો તો એનો પણ રંગ સુંદર આવી જશે. તો આવી રીતે આપણે આ ઇન્દ્રમોદકની સામગ્રી જોઈ આજે. પ્રભુ કૃપાથી આગળ પણ બીજી ઘણી બધી સામગ્રી જોશું. આશા રાખું છું આપ આપના ગુરુઘરમાં જેવી રીતે ક્રમ હોય એ અનુસારે જ સામગ્રી પ્રભુને અરોગાવજો. અમારો એક નાનકડો પ્રયાસ હતો આપ બધાને બતાડવાનો કે આવી રીતે પણ એક આપણે ભગવત કૃપાથી ઇન્દ્રમોદકની સામગ્રી સિદ્ધ કરી શકીએ છીએ. આવી રીતે આનો શેપ ને આકૃતિ રહેશે. જય શ્રી કૃષ્ણ. ખૂબ ધન્યવાદ.